ચેપ્ટર અગિયાર રચના બાર સ્વાધ્યાય એક પ્રશ્ન નંબર છ જોઈએ આપણે બીસી બરાબર સાત ખૂણો બી પિસ્તાળીસ એકસો પાંચ હોય તેવો ત્રિકોને એ દોરો એવા ત્રિકોણની રચના કરો કે એ અનુરૂપથી ચાર ત્રત્યાંશ ઘણી હોય ચાર ભાગ્યા ત્રણ કરેલ એક કરતા મોટી કિંમત આવે એટલે કે જે પહેલા નાનો દોરવાનો અને એના પછી મોટો છેદમાં ત્રણ છે એટલે પહેલા નાનો અને પછી આપણે અંશમાં ચાર મોટા છે એટલે મોટો પણ અહીંયા એક ગણતરી આપણે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂનાનું માપ કેટલું એકસો એસી કારણ કે આપણે પહેલા બીસી બરાબર સાત સેમી દોરીશું તો ખૂનો બી તો પિસ્તાળીસ આપ્યો છે પણ સી આપણને આપ્યો નથી તો પહેલાં સી બીજા છેડાનો ખૂણો આપણે સુધી કાઢીશું

છેદમાં ત્રણ નાના છે તો પેલો નાનો ત્રિકોણ બનશે મોટો ત્રિકોણ બનશે આ રીતની આકૃતિ આવશે કઈ રીતે આવે તે જોઈએ આપણે પહેલું આપણે બીસી બરાબર સાત સેમી બીસી બરાબર સાત સેમીનો રેખાખંડ રચો બીજો મુદ્દો બી બરાબર પિસ્તાળીસ અંશ તો કે બી બરાબર પિસ્તાળીસ અંશ તો બી એને પિસ્તાળીસ એટલે કે પહેલા નેવુંનું નું આપણે ખૂણો રચી કાઢીશું પછી બંનેનું દ્વિભાજક બંનેનું દ્વિભાજક કઈ રીતે ફરી વાર જોઈ લઈએ કે આ બિંદુએ બંનેનો દ્વિભાજક આપણે આ બિંદુએ કરી ચાપ રચો ત્યાર પછી આ બિંદુએ કરી ચાપ રચો આ થઈ ગયો નેવુંનો નો દ્વિભાજક તો કે એમાંથી બીમાંથી એ કરતી કિરણ રચો એટલે ખૂણો બી બરાબર પિસ્તાળીસ અંશ થઈ ગયો ખૂણો બી બરાબર પિસ્તાળીસ હવે એ ખૂણો અહીંયા બીજું તો બિંદુ સી છે તો એના માટે આપણે ગણતરી રત્નના મુદ્દામાં બતાવવાની છે એ સી એકસો એંશી એ એકસો પાંચ બી પિસ્તાળીસ સી ખબર નહીં એકસો એંશી બંનેનો સરવાળો એકસો પચાસ વધતા સી બરાબર એકસો એંશી એકસો પચાસ પ્લસ છે હામે જશે માઇનસ થશે તો સી બરાબર શું થશે ત્રીસ થશે તો સી ખૂણાએ ત્રીસ અંશની રચના આપણે દોરવાની છે કે ભાઈ પહેલાં અર્ધવર્તુળ ચાપ ત્યાર પછીનો બીજો ચાપ દોરે એટલે સાઠનો થશે હવે સાઠનું દ્વિભાજક એટલે આ બિંદુને એ કરી સામેની બાજુ અંદર ચાપ ત્યાર પછી સાઠના બિંદુએ થઈ પહેલાં ચાપને છે ચાપ એટલે આ થઈ ગયો ત્રિસંશના ચાપ અને તેમાંથી સી બિંદુમાંથી આ ચાપ જે બંને બન્યા તેમાંથી છેદતી રેખા દોરી દોરી દો અને બંને છેદે ત્યાં કયું નામ આપી દો આપણે એ એટલે ખૂણો સી બરાબર કેટલો થઈ ગયો સી બરાબર ત્રીસ અને તો ઓટોમેટિક એ બરાબર કેટલો થઈ જશે એકસો પાંચ તો આપણો માંગ્યા મુજબનો ત્રિકોણ એ બેસી તૈયાર થશે હવે બીજો મુદ્દો આપણો કે બીસીના જે અર્ધતલમાં એ છે બીસીના જે અર્ધતલમાં ઉપરનામાં એ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં એટલે નીચેના તરફ લઘુ કોણ બનાવે તેવું કિરણ બીએક્સ રચો હવે ત્રીજો મુદ્દો બીએક્સ પર હવે જો ચાર અને ત્રણમાં મોટા કોણ છે ચાર છે તો ચાર છાપ પહેલા રચી કાઢવાના એક બે ત્રણ અને ચાર એ ચાપને ચાર ચાપ આપણે રચી કાઢ્યા એટલે કે બી એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ બી બી વન બી વન બી ટુ બી ટુ બી થ્રી બી થ્રી બી ફોર થાય તેવા બિંદુ બી વન ટુ થ્રી ફોર અને બી વન b3 બી થ્રી અને બી ફોર મેળવ્યા ચાર છે એટલે ચાર ચાપ રચીશું અને એને નામ આપી દઈશું બી વન બી ટુ બી થ્રી અને બી બધા વચ્ચેનું અંતર સરખું થાય કારણ કે આપણે ત્રીજા સરખી લીધેલી છે હવે અહીંયા ચાર અને ત્રણ છેદમાં છેદમાં ત્રણ છેદ પહેલા જોડવાના ત્રણ છે તો બી થ્રી સી જોડો બી થી સી જોડો અંશમાં ચાર છે એટલે હવે પછીનો મુદ્દો શું આવશે અંશમાં ચાર છે તો બિફોરથી આ કિરણ લંબાવી કિરણ કે રેખા સ્વરૂપે લંબાવી આગળ બિફોરથી સી ડેસ પેરેલલ રેખા દોરો અને સીડેસ એને નામ આપો કે તો બિફોરમાંથી રેખા બિફોર સીડેસ દોરો જે બી બીથ્રીસીને બીથ્રીસીને શું હોય સમાંતર હોય અને બીસીને સીડેસમાં જ છેદતી હોય જોઈએ આપણે આ કઈ રીતે દોરવાની તે આગળના એમાં પહેલાં પહેલું છેદ પહેલી રેખા ત્રણ હતી ત્રણમાંથી ચાપ દોરો યોગ્ય ત્રિજ્યા લઈ બીજું બી ચાર છે એટલે બિફોરમાંથી એ ત્રીજાવાળો ચાપ રચો ત્યાર પછી પહેલા ચાપનું આ બે જેટલું અંતર લઈ બે બાજુને ચિત્તે અંતર લઈ બીજા ચાપને છેત ચાપ રચો અને આ કિરણ કે રેખા લંબાવી ત્યાર પછી બિફોરમાંથી બિફોરમાંથી આ બંને ચાપમાંથી નીકળતી રેખા દોરો કે જે બી થ્રી સીને શું હશે સમાંતર હશે અને બીસીને સી ડેસમાં છેતતી હશે આપણો પાંચમો મુદ્દો પૂર્ણ થયો હવે જોઈએ છઠ્ઠો મુદ્દો કે ભાઈ એસીને સમાંતર હોય તેવી રેખા સી ડેસ એ દોરો પહેલી જે આપણે રેખા હતી એસીને સમાંતર હોય તેવી સી ડેસ એ ડેસ દોરો જે એ ને એ ડેશમાં છેદે એ ને એ ડેશમાં છેદે જોઈએ કઈ રીતે દોરવાની તે પહેલાં આપણી જે જૂની સી બિંદુ હતું આપણે જૂની રેખા હતી એમાં યોગ્ય ત્રિજ્યા લઈ છે ચાપ બંને બાજુને છે ચાપ દોરો એટલે ત્રિજ્યા વડે સી ડેશમાંથી કેન્દ્રગની ચાપ રચો ત્યાર પછી આ બે બિંદુ જેટલું અંતર લઈ ચાપ રચો એટલી ત્રીજા વડે બીજા ચાપને છેદતો બીજા ચાપને છેદતો ચાપ રચો ત્યાર પછી સીડેસમાંથી સીડેસમાં જે બંને ચાપને છેદે છે તેમાંથી નીકળતી રેખા દોરો કે જે એ બીને એડેસમાં છેદે છે અને એસી ને શું છે પેરેલલ સમાંતર છે એટલે આપણો છઠ્ઠો મુદ્દો થયો એસીને સમાંતર હોય તેવી રેખા સીડેસ એ દોરો સી ડેસ એ દોરો જે એ બીને એ બિંદુમાં છેદે છે એ ડેસમાં છેદે છે તો આપણો માંગ્યા મુજબનો ત્રિકોણ એ ડેસ બી અને સી ડેસ ચાર ત્રત્યાંશ ભાગનો તૈયાર થયો હવે આપણને જે માગ્યું હતું કે પહેલાં એ પરથી ચાર ત્રત્યાંશ ગણો મોટો એટલે કે એ ડેસ બી ડેસ સી ચાર ચાર ત્રત્યાંશ ગણું મોટું ત્રિકોણ આપણને મળી ગયો તો કે બંને ત્રિકોણની સમરૂપ કે વાસ છે તેની બાજુઓ સમરૂપ સમપ્રમાન તો કે એક બાજુ લઈએ બીસી અપોન બી ડેસ સી ડેસ તો કે બીસી કોને બરાબર છે તો કે અહીંયા ત્રણ ભાગ છે તો બી બી થ્રી એટલે ત્રણ ભાગને બરાબર છે બીસ સી ડેસ બી સી ડેસ કોની સાથે જોડાય છે બી બી ફોરની સાથે તો કે એના ચાર ભાગ છે ઉલટ પ્રમાણ કરતા ચારના છેદમાં ત્રણ તો કે આખો બંને પ્રમાણ ઉલટ કરતા યથાર્થ થશે ચારના છેદમાં ત્રણ